આજ રોજ જેતપુરના માર્કેટિંગ યાર્ડ ખાતે ચાઇનીઝ બહિષ્કાર સમિતિની મીટિંગ યોજાઈ હતી। જેતપુરના વેપારીઓ, બુદ્ધિજીવીઓ અને તમામ નાગરિકો દ્વારા ચાઇનીઝ બનાવટની વસ્તુઓનો માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન તેમજ જનજાગૃતિ અભિયાન બાબતે મીટિંગ યોજાઈ હતી। તેમાં અત્યારના કોરોનાની મહામારીના સમયમાં જે ચીન દ્વારા ભારત સાથે વિશ્વાસઘાત કરીને એલએસી ઉપર ગલવાન વેલીમાં ભારતના સૈનિકોને દગો આપીને હુમલો કર્યો હતો, તેથી આપણા દેશના શહીદોને સચ્ચી શ્રદ્ધાંજલિના સ્વરૂપે તેમજ ચીનને આર્થિક નુકસાની પહોંચે એ હેતુથી ચાઇનીઝ બનાવટની વસ્તુનો બહિષ્કાર કરીએ તેમજ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે બેનર અભિયાન ચલાવવામાં આવશે। તેમાં વેપારીઓ પોતાની દુકાન અથવા રોડ ઉપર ચાઇનીઝ વસ્તુના વિરોધમાં બેનર લગાવવામાં આવશે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રબુદ્ધ નાગરિકો દ્વારા એક વિડીયો બનાવી શેર કરવામાં આવશે તેમજ વિવિધ સમાજના આગેવાનો તેમજ વિવિધ વ્યવસાયી સંગઠન તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠી કરી માહિતગાર કરવામાં આવશે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આજે જેતપુર શહેરની અને તાલુકાની ચાઇનીઝ બહિષ્કાર સમિતિનું અમે ગઠન કર્યું છે। એના ભાગરૂપે જેતપુરના પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો એ આ સમિતિમાં સભ્ય છે અને આના માધ્યમથી જેતપુરના લોકો જાગૃત થાય અને ચાઇનામાં જે બનતી વસ્તુઓ છે એ ભારતના નાગરિકો એનો ઉપયોગ બંધ કરે એના માટે જાગૃતતા લેવા માટે આ બધી કાર્યક્રમને અમે આજે પ્રેસ વાર્તાથી લોકોને માહિતી આપી છે। હમણાં જ જોયા તો આપણે તો ગલવાન વેલીમાં જે રીતે ચાઇનાએ વિશ્વાસઘાતથી અને દગાખોરીથી આપણા જે 20 સૈનિકોની હત્યા કરી અને આપણા 20 સૈનિકોએ જે શહીદી વહોરી છે એટલા માટે થઈને અને ચાઇના જે રીતે કાયમી માટે દુનિયાને વિશ્વાસઘાત કરી અને જે રીતે કોરોના પણ આખા વિશ્વમાં ફેલાયો એ રીતે હવે ચાઇનાને આપણે બહિષ્કાર કરવો જોઈએ। આપણે લોકો સરહદ પર જઈને લડી નથી શકવાના, પરંતુ દેશ મારીને એક દેશના જવાબદાર નાગરિક તરીકે આ સામાન્ય નાગરિકમાં જાગૃતતા આવે, દેશ જ જાગે એટલા માટે થઈને ચાઇનીઝ બહિષ્કાર સમિતિના માધ્યમથી આગામી દિવસોમાં જેતપુરમાં અવારનવાર જાગૃતતાના કાર્યક્રમ આપવામાં આવશે। આના ભાગરૂપે આવનારી 29 તારીખે સોમવારે જેતપુરમાં દરેક વેપારીઓ પોતાની દુકાનની બહાર માનવ સાંકળ રૂપી પોતાની દુકાનની બહાર ઊભા રહેશે અને પોસ્ટરથી ચાઇનાને બહિષ્કાર કરતા મેસેજ લોકો સુધી પહોંચે એ પ્રકારનો એક કાર્યક્રમ છે। આના પછી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જેતપુરના પ્રબુદ્ધ નાગરિકોનો એક વિડીયો બનાવવામાં આવશે, એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અપલોડ કરશે। સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો અને ધર્મના ગુરુઓ એની પણ મુલાકાત લઈ એ પણ એક સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરે કે ચાઇનાની જે પણ વસ્તુઓ છે એ બહિષ્કાર કરે। એટલે ચાઇનીઝ બહિષ્કાર સમિતિ જેતપુર આજે એનું ગઠન થયું છે અને પોસ્ટરનું અમે એક અનાવરણ કર્યું છે, એના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાના છીએ અને આગામી કાર્યક્રમો આપવાના છીએ।